सहजात्म स्वरूप परम गुरु, मन वचन काय कषाय थी किदा प्रभु में पाप बहु, संसार ना दुख बीज बहु में वैव्या अरे हूँ चू कहूँ, ते दोष ने आलोचना निंदा अने धिक्कार थी, हूँ भस्म कर तो मंत्र थी जम विष जातु वादी थी, कर्मो करेला आपने भूतकाल मा जन्मो लई, ते कर्म नु फल भोगव्या विण मार्ग एके छे नहीं, परनु करेलु कर्म जो परिणाम मुझने करे तो मुझ करेला कर्म नो अर्थ काई नहीं सरी, मुझ बुद्धि ना विकार थी के संयम ना अभाव थी, बहु दुष्ट दुराचार में सेव्या प्रभु को बुद्धि थी, करवु हतु ते ना करू प्रमाद केरा जोर थी, सहु दोष मुक्ति पामवा मागु क्षमा हूँ हृदय थी, सहु दोष मुक्ति पामवा मागु क्षमा हूँ हृदय थी। क्षमापना प्रतिक्रमण आलोचना नो दिवस, दस लक्षण धर्म आपणे जोया गया दिवसों में। पहला जोयुं उत्तम क्षमा, उत्तम क्षमा आदि ने घात करनार धर्मना वैरी क्रोध आदि छे ते दुर्गुण रूप छे, तेथी अनेक दोष अने पाप लागे छे, आनो वारंवार विचार करीने क्षमा आदि धर्म रूप उत्तम क्षमा धारण करवानुं पूर्वाचार्योए कहूँ छे। बीजू जोयुं उत्तम मार्दो, कठोरता रहित कोमल परिणामी जीव पर गुरुनी भारे कृपा होय छे, अने पवित्र पुरुषनी कृपा दृष्टि ए ज सम्यक दर्शन छे। त्रीजो उत्तम आर्जव, सर्व अनर्थनुं मूल कपट छे, एटले सरलता ए मोक्ष मार्गनो धोरी हाईवे एक्सप्रेस हाईवे छे, पण उपयोग सहित विचक्षणतापूर्वक सरलता सेवी होय तो। કુપાલદેવ તો કહ્યું છે તારો આજનો દિવસ ઉત્તમ છે જો તું ઉપયોગ સહિત સરળતા સેવીશ તો। ઉત્તમ સત્ય, સત્યવાદીમાં સર્વગુણો વસે છે, કપટ આદિ દોષ રહિત તે જગતમાં અહીં પણ માન માને છે પામે અને પરલોકમાં પણ સુખી થાય છે। ઉત્તમ શૌચ, જેનું આચરણ શુચિ પવિત્ર હોય તે જ જગતમાં પૂજનીય છે। અને છેલ્લે બાહ્ય નહીં આંતરશુચિ, અંતરની શુચિ થાય આત્મા કર્મમળથી રહિત થાય, એ મન ચોખ્ખું થાય પછી દ્રવ્ય મન મલિનમય વયું જાય, ભાવ મન શુદ્ધ આત્મા રહે એ તો મોક્ષ છે। મોક્ષ કયો? નિજ શુદ્ધતા। એટલે ઉત્તમ શોચ, ઉત્તમ સંયમ, હવે આ બધું પામવાને માટે સંયમ આત્માને કલ્યાણકારી છે। સંયમી પુરુષ આ લોકમાં પણ દેવલોકને વંદનીય છે, દેવ પાસે સંયમ નથી, નારકી પાસે સંયમ નથી, તિર્યંજ પાસે સંયમ નથી, ફક્ત મનુષ્ય જ સંયમ આચરી શકે છે। ઉત્તમ તપ, તપથી નવા કર્મ આવતા રોકાય છે, પૂર્વના બાંધેલા કર્મ છૂટી જાય છે, અને સંવર અને નિર્જરા થવામાં મુખ્ય કારણ તપ છે। અને થોડા વધ્યા હોય છે, તળાવમાં કેમ પાણી આવતું હોય એ દરવાજો બંધ કરી દઈએ, સંવર અટકાવી નાખે, હોય જે પાણી ભરેલું એ દરવાજે ખોલી નાખે, એટલે નિર્જરા થોડું ઘણું વચ્ચે ખાબોચિયામાં પડ્યું રહે એ તપથી બાળી નાખે, તો આત્મા તપથી તપીને કર્મથી મુક્ત થાય છે। ઉત્તમ ત્યાગ, અંતર્ભાવથી વસ્તુનો અધ્યાસ છોડે એ સાચો ત્યાગ છે। બાહ્ય ત્યાગ એ માટે કાર્યકારી ખરો, પણ મુખ્ય તો અંતર ત્યાગની જરૂર છે। આત્માને દબાવી રાખનાર પરિગ્રહ સમાન બીજો કોઈ બોજો નથી, અને આ પરિગ્રહ છોડવાને માટે ત્યાગ જ બળવાન હથિયાર છે। નવમો બોલ ઉત્તમ આકાંચન્ય, હે આત્મા, આ દેહ સ્ત્રી પુત્ર ધન ધાન્ય એક પરમાણુ પણ તારું નથી, આ એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શના તો હું કોણ,
मेरो एक आत्म ताम ममत जुकिनो और सब है भिन्न शुद्ध चैतन्य स्वरूप अविनाशी एवं आत्मा छू बाकी कहीं मारो नहीं आ भाव आ कंचना दीनता नहीं आ दीनता के मारा आत्मा स्वस्वरूप सिवाय स्वभाव सिवाय शुद्ध स्वभाव सिवाय बीजू कहीं मारो नहीं અને છેલ્લું ઉત્તમ બ્રહ્મચર્ય એ તો નામ જ બ્રહ્મચર્ય બ્રહ્મમાં ચર્યા ઉત્તમ બ્રહ્મચર્ય બ્રહ્મચારી એટલે દેહધારી ભગવાન ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન કુશિલ તો મહાપાપ છે અને સંસાર પરિભ્રમણનું બીજ છે એટલે બ્રહ્મચર્ય આ દસ બોલો દસ લક્ષણ ધર્મ હવે આ દસ લક્ષણ ધર્મ આપણે જાણ્યા વાંચ્યા વિચાર્યા કેટલા વર્ષોથી પ્રતિક્રમણ કરતા આવ્યા છીએ એટલે આપણે સાંભળ્યા હશે તો આચરણમાં આવતું કેમ નથી પ્રતિક્રમાતું કેમ નથી આત્માનો આનંદ આત્મા અનુભવતો કેમ નથી એટલે હજી આ જીવે ખરી ક્ષમાપના કરી જ નથી ખરું પ્રતિક્રમણ કર્યું જ નથી ખરું પ્રાયશ્ચિત આલોચના કરી જ નથી અનંત કાળથી જીવ ઓક સંજ્ઞાએ ધર્મની ક્રિયાઓ કરતો આવ્યો છે બધું પૂર્વને પૂર્વી છે કાંઈ અપૂર્વ જેવું કર્યું નથી અપૂર્વકરણ થયું જ નથી આ અપૂર્વકરણમાં આવે જેવું અને ક્યારે ન કર્યું હોય એવું કરે પછી એની પ્રતિક્રમણ થાય આલોચના થાય ક્ષમાપના થાય એટલે આપણે બોલીએ છીએ ને રોજ બે ત્રણ ચાર વાર હે ભગવાન હું બહુ ભૂલી ગયો શું ભૂલી ગયો હું શરીર નથી આત્મા છું આ જ ભૂલી ગયો મૂળ તો અને આ ભૂલી ગયો એટલે હું દેહ આદિ સ્વરૂપ થયો એટલે દેહ સ્ત્રી પુત્ર આદિ મારા થયા એટલે એને બદલામાં ભેટ તરીકે ભેટ શું સજા તરીકે અનંત સંસારની વિટમના મળી એને પછી ચાર ગતિ ચોવીસ દંડક જીવ્યાયોનીમાં રખડ્યા કરે ક્યારથી વીત્યો કાળ અનંતથી એનો આગલો છેડો જ નથી અને નહીં સમજે તો એનો પાછલો છેડો નથી અન આદિ અનંત છે સંસાર પણ વ્યક્તિગત ધોરણે સમજી લે તો એને સાદી અનંત કરી શકે ભલે છેડો અનાદિથી ચાલુ હોય પણ અટકાવી શકે એટલે હે ભગવાન હું બહુ ભૂલી ગયો છું આ જ ભૂલી ગયો છું હું આત્મા છું આ જ વસ્તુ ભૂલાઈ ગઈ છે અને આ ભૂલાઈ ગયું એટલે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત અનંત દુઃખ પામ્યો પછી આમ તો એક આશ્ચર્ય છે પાણીની માછલી પાણીને જ ભૂલી ગઈ છે આપે આપ ભૂલાયા આત્મા આપે આપ ભૂલાયા જલકી મછલી જલકું ઢૂંઢે જન્મી જલ મેં પાયા હરના ફરના સભી જલ મેં જંગ મચાયા આપે આપ ભૂલાયા આત્મા આપે આપ ભૂલાયા આમ તો આ મોટું હાસ્યાસ્પદ કાર્ય છે મોટો જો આપણે કહીએ ને જોક ઓફ ધ ડે જોક ઓફ ધ મંથ જોક ઓફ ધ યર આ જોક ઓફ ધ કાળચક્ર છે અનાદિકાળથી જીવ પોતે માછલી કેમ પાણીમાં ફર્યા કરતી હોય શું કરે છે પોતાનું પાણી ગોતે છે એમ આ આત્મા અનંતકાળથી પોતે પોતાને ભૂલીને સંસારમાં ચૌદ રાજલોકમાં ફૂટબોલના બોલની જેમ રખડે છે અલગ અલગ ગતિમાં સ્થિર થયો નથી શાંત થયો નથી હે ભગવાન હું બહુ ભૂલી ગયો અને શું ભૂલી ગયો વ્યવહારમાં તમે જે વિતરાગનો માર્ગ નિર્ગ્નતનો માર્ગ અરહતનો માર્ગ છૂટવાનો એ મૂળ માર્ગ જ ભૂલી ગયો છો તો હું ધર્મ તો કરું છું તો આ દસ દિવસ દસ લક્ષણ ધર્મ કર્યો તીર્થયાત્રા કરી દાન આપ્યું ભૂખ્યો રહ્યો મંદિરમાં ગયો ક્રિયાઓ કરી ટીલા ટપકા કર્યા ધોતી પોતી પહેરીને બધા ક્રિયા કરી તો આ બધો કુળ માર્ગ હે ભગવાન હું બહુ ભૂલી ગયો તમે જે કહેલો મૂળ માર્ગ એ જ ભૂલી ગયો છું ક્ષમાપનામાં આવે છે ને હે ભગવાન હું બહુ ભૂલી ગયો પોકાર કરે છે એને ખબર પડી ક્યાંક નક્કી એટલી ખબર પડી આ પર્યુષણ જેવા નિમિત્તો પકડીને કે ક્યાંક ભૂલ કરી છે મેં અત્યાર સુધી તો એ ખબર જ નહોતી કે મેં ભૂલ કરી છે હવે એ ખબર પડી એને એટલે કહે છે હે ભગવાન તમારો મૂળ માર્ગ જે છૂટવાનો એ છૂટવાનો માર્ગ મેં છોડી દીધો અને આ કુળ માર્ગ પકડ્યો આ જ મારી મોટી ભૂલ છે એટલે તમારા એટલા શું થયું એટલે તમારા કહેલા અનુપમ તત્વનો પછી મેં વિચાર જ ક્યાંથી આવે મૂળ માર્ગ પકડ્યો હોય તો મૂળ માર્ગમાં એ અનુપમ તત્વના વિચારની વાત આવે કુળ માર્ગમાં તો ક્રિયા આવે કાં શુષ્ક જ્ઞાન આવે એટલે કોઈ ક્રિયામાં રાચે
અને કૃતકૃત્યતાનું સ્વરૂપ વેદે, કોઈ જ્ઞાનમાં શુષ્ક જ્ઞાનમાં રાચે, રાચી માચીને હું ધર્મિષ્ઠ છું એવા ભાવ સેવે અને આવી રીતે કાળક્ષેપ કર્યા કરે. એટલે તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો જ નહીં. તત્વ તો ક્યાં હતા અનુપમ? જીવ અને અજીવ, જળ અને ચેતન, છ દ્રવ્ય, નવ તત્વ, આનો વિચાર કરવાનો હતો. એને બદલે ક્રિયાનો વિચાર કરવા માંડ્યો કે આપણા સંપ્રદાયમાં આ ક્રિયા થાય, આપણા સંપ્રદાયમાં આ ક્રિયા ન થાય, આપણે આટલું વાંચી લેવું જોઈએ, આપણે તો ધર્મ થાય. એટલે શાસ્ત્ર પુરુષ કરતાં શાસ્ત્રમાં સત્પુરુષના આશય વિના રસ લેવા માંડ્યો. અને તીર્થંકરોએ અનંત ભેદે જે ક્રિયા કહેલી છૂટવાની, એ નિર્ગ્રંથના ધર્મને, વિતરાગના ધર્મને છૂટવાની ક્રિયાને બદલે, મૂળ ધર્મની ક્રિયાને બદલે કુળ ધર્મની ક્રિયામાં રાચ્યો માચ્યો. આ બધું ભૂલી ગયો. એટલે તમારા કહેલા અનુપમા તત્વ હતા, છૂટવાનો રસ્તો હતો. પહેલા ધોરણના વિદ્યાર્થી માટે પહેલા ધોરણનું બધા સિલેબસ હોય, પાઠ્યપુસ્તક હોય, પીએચડી કરવાનું હોય, એમએ કરવાનું હોય, એમએસસી કરવાનું હોય, એમડી કરવાનું હોય, એમબીએ, એના માટે એવી સિલેબસ હોય. આ રાચી માચીને જે કેજી બાળમંદિરના છોકરાને કરવાનું હતું, એટલે એને રુચિ જાગી. એટલે એવી ક્રિયાઓ જ્ઞાને એ બતાવેલી, ઘંટ વગાડવાની, ફૂલ મૂકવાની, અગરબત્તી કરવાની, દીવો કરવાની, ધૂપ કરવાની, કે જે એને શુષ્ક ન લાગે અને ધીરે ધીરે એને રસ થઈને આવતો થાય. તો એને મૂળ માર્ગ સમજી અને મરણના છેલ્લા દિવસ સુધી આ જ કરવા માંડ્યો. તોય વાંધો નહોતો, એક ભાવ નહીં, અનંતકાળથી આ જ કરે છે. અને કૃપાલદેવ કહે છે, જે કુળમાં એ જન્મ્યો હોય, એ કુળમાં જે ધર્મને નામે ક્રિયા થતી હોય, આ ધર્મ છે, બાકી બધા દુનિયામાં અધર્મ છે, આ માને. પછી એ શ્વેતંબર હોય તો શ્વેતંબરની ક્રિયા, દિગંબર હોય તો દિગંબરની ક્રિયા, એમાં શુષ્ક જ્ઞાન ભેગું થાય એટલે વધારે મજબૂત થઈ જાય છે. અને તરતમ જોગેરે તરતમ વાસના, પછી તો વાસિત બોધ આધાર, અને મૂળ માર્ગ તો છે જ નહીં, એટલે વાસિત બોધનો આધાર હોય નહીં. એટલે કહે છે, આ જ વસ્તુ ભૂલી ગયો. અને પછી આ કોઈ સમજાવાળો મળે તો કામ થાય. ગૌતમ ગણધર, ઇન્દ્રબુદ્ધિ ગૌતમ આ જ કરતા હતા. એ કુળ ધર્મે જે કુળમાં ઉછરેલા, એટલે યજ્ઞ કરવો, હિંસાયુક્ત યજ્ઞ કરવા, દુવાડા કરવા, ધૂણી દખાવીને ભેગા કરવા, જમાડવા બધાને, હતા બાળ બ્રહ્મચારી, ઉત્તમ ત્યાગી, ઉત્તમ ક્ષયોપશમ. પણ આત્મા ક્યાં? એ તો એનું ભલું થવાનું છે એટલે ભગવાન આગળ આવ્યા. ચાર વેદના તારક, વેદ વ્યાસ, વ્યાસ એટલે ડાયામીટર, વર્તુળના એક સેન્ટરથી, એક ખૂણાથી બીજે ખૂણે સેન્ટરમાંથી જાય આર પાર, ભગવાન જ ગણાય વેદાંતમાં તો. ચાર વેદ પઠન કરેલા એવા ગૌતમ ગણધરને ભગવાન મહાવીરે સમ્યક નેત્રો આપ્યા. આજ સુધી તમે તે બધું કર્યું એ ધર્મની જ ક્રિયા હતી, પણ એ કુળ માર્ગ હતો, મૂળ માર્ગ નહોતો છૂટવાનો. આત્માના ધર્મની ક્રિયા નહોતી. તમારા ચશ્મા કાઢો, અમારા ચશ્મા પહેરો. ગોપાલદે લખ્યું છે ને, ચાર વેદ પઠન કરેલા ગૌતમને ભગવાને સમ્યક નેત્રો આપ્યા અને આંખ ખુલી ગઈ. એટલે સમજ્યા વગર કેવી સમજીએ? અને સમજાવણ ઉપકારશું. પૂર્ણ બંધે સાસા ક્રિયા યાયા ફલવતી, પૂર્ણ બંધાય, પૂર્ણ વપરાઈ જાય એટલે પાછો હતો ત્યાં ને ત્યાં. મોક્ષ માર્ગમાં છૂટવાને અર્થે જે પૂર્ણ બંધાય છે એ પુણ્યાનુબંધી પુણ્ય છે. એ પુણ્યના ઉદયમાં જે ક્રિયા કરે એટલે ફરી પાછું પુણ્ય બંધાય છે. પુણ્ય વપરાતું નથી, પુણ્ય એક્સપોનેન્શિયલી વધતું જાય છે. અને વ્યવહારિક પુણ્ય બાંધ્યું હોય, બાહ્ય ક્રિયામાં રાચીને ક્રિયા કરીને પુણ્ય બાંધ્યું હોય, એમાંય પુણ્ય બંધાય ધર્મની ક્રિયામાં. એ પુણ્યના ઉદયમાં જ્યારે જીવ વિચરે છે ત્યારે પુણ્ય વાપરી નાખે છે એટલે બેલેન્સ ખલાસ થઈ જાય છે. આટલો ફરક છે. પુણ્યની બંધી પુણ્ય દિવસે દિવસે વધતું જાય છે. ક્રિયા કરીને, શુષ્ક ક્રિયા કરીને, ધર્મની વાત કરીને જે હલકું પુણ્ય બાંધ્યું હોય એના ઉદયમાં પછી વપરાઈ જાય છે. એટલે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળી જાય છે એનું, અને ઓલામાં પરંપરાએ વધતું જાય છે. આટલો ફરક છે. એટલે કહે છે કે તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને મેં સેવું નહીં. પણ ક્યાંથી સેવું? મને ખબર જ નથી તો કે મૂળ માર્ગ શું છે. નહીં તો મુક્તિ તો બધા ધર્મ શ્રેષ્ઠ કહે છે. નિર્વાણ શ્રેષ્ઠ સવ જમ્મા સૂત્રનું વાક્ય છે, બધા ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. અને જે જે ક્રિયાઓ
બતાવી છે, જે જે શાસ્ત્રો રચના છે એ બધા મુક્તિ માટે જ રચના છે. એટલે બધા ધર્મમાં મુક્તિને તો શ્રેષ્ઠ કહી છે, પણ મૂળ માર્ગ છૂટવાનો શું છે, મુક્તિ કેમ થાય એ તો જેની થઈ હોય બતાવે તો. અને એ અહીંયા તો જૈનમાં અપુરુષય બોધનો નિષેધ છે, એટલે આકાશી ભગવાન આપણને બતાવવા આવવાના નથી. જે પૂર્ણ સ્વરૂપ પામ્યા છે એવા પુરુષ, પામેલો પમાડે, એટલે અપુરુષય બોધનો નિષેધ છે જૈનમાં. જે પામ્યા હોય એ જ બતાવે. આકાશી ભગવાન ફક્ત નિમિત્ત છે, ઉત્કૃષ્ટ નિમિત્ત છે, એ આપણું ધ્યેય છે. જે એ પદ હાંસલ કર્યું હોય એવો દેહધારી પરમાત્મા જ બતાવી શકે, અને તો જ થાય. એટલે કહે છે કે આ કે ગોપાલજી તો કહ્યું છે, તું સંસારમાં છો, અનંતકાલથી રખડે છે, હવે તારે સંસારમાંથી છૂટું થવું છે. તું ગમે તે ધર્મમાં માનતો હો, મારે તેનો પક્ષપાત નથી. કયો ધર્મ છે મારો? જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું, આ મારો ધર્મ છે. આ સમજાય તો ખબર પડે કે અત્યાર સુધી હું ધર્મ નમન શું કર્યું છે, અને પછી શેરડો પડે ત્યારે ખરી ક્ષમાપના થાય, ખરું પ્રતિક્રમણ થાય, પ્રાયશ્ચિત થાય. એટલે કહે છે, તું ગમે તે ધર્મ માનતો હોય તારો મને પક્ષપાત નથી, પણ તું જે ધર્મની ક્રિયા કરે છે એનાથી તારો સંસારમાં નાશ થયો કે તારા ખ્યાલ મજબૂત થાય છે. આ સમજાય આવા અવસરમાં, આવા પ્રતિક્રમણ, આવી આલોચના, આવા પ્રાયશ્ચિતના દિવસોમાં, તો જાગ્યા ત્યાંથી સવાર અધ્યાત્મ શરૂ થાય. ખાલી માત્ર દ્રષ્ટિ કી ભૂલે, બહારથી ભલે કાંઈ ન બદલાવે, ભાવ બદલી જાય એટલે બધું સવળું થઈ જશે. એટલે કહે છે, સંસારમાં નાશ થાય તે જ ભક્તિ, તે જ ધર્મ. આ જ નિર્ગ્રંથનો ધર્મ છે. તો નિર્ગ્રંથ સાધુ કોને કહેવાય? સફેદ કપડાં પરતો હોય એને, નગ્ન હોય એને, પુરુષ હોય સ્ત્રી હોય એને, અથવા જૈને તેમાં જટા હોય એને, ભગવા કપડાં પહેરતો હોય એને, તિલક કરતો હોય એને, નિર્ગ્રંથ કોને કહેવાય? બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. બાહ્યથી નિર્ગ્રંથ એટલે ગાડી લાડી વાડી પરિગ્રહ છોડે, અને અંદરથી ક્રોધ માન માયા લોભ છોડે. આ મૂળ માર્ગ છે નિર્ગ્રંથનો, આ અર્હતનો મૂળ માર્ગ, મૂળ માર્ગ છે. આમાં ક્યાં વેશની વાત આવી? આમાં ક્યાં જાતિની વાત આવી? આમાં ક્યાં કુળની વાત આવી? એટલે કૃપાલજી નિર્ગ્રંથની વ્યાખ્યા આપે છે કે આ તો નિર્ગ્રંથનો ધર્મ છે. એટલે કહે છે કે આ બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પણ તમારા કહેલા દયા શાંતિ ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા જ નહીં. કઈ દયા? નાનામાં નાના જીવની પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જીનવરની ત્યાં નહીં આજ્ઞાય. આ તો મોક્ષમાળાનો બીજો પાઠ લખ્યો કૃપાલદેવે 16મે વર્ષે. સૂક્ષ્મ દયા, ગાય ભેંસ બકરા ઘેડે તો બરાબર, માણસ તો બરાબર, એકેન્દ્ર જીવોની પણ દયા. આ દયા, આ શાંતિ, ત્યારે જીવ શાંતિમાં આવે. જે જીવ બીજાને અશાંત કરે છે, કિલામણ ઉપજાવે છે, શાંત કેવી રીતે થાય? એટલે તમારા કહેલા દયા શાંતિ ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. શાંતિ, કૃપાલદેવ ઈડરથી અમદાવાદ પધારેલા, ઉગરીબેન પાર્વતીબેન બધા છે, પૂછે છે, રાત રોકાવ, કહે છે કૃપાલદેવ રોકાશે નહીં, કે ધર્મનો પ્રશ્ન હોય તો કરો. તો કે ધર્મ એટલે શું? કૃપાલદેવ, ધર્મ એટલે શાંતિ. આત્મા અનંતકાળથી રખડ્યો જ છે, વિભાવમાંથી સ્વભાવમાં આવી જવું એનું નામ શાંતિ. ધર્મ એટલે શાંતિ. અનંતકાળથી જીવ સ્વભાવમાંથી વિભાવમાં રાચે છે એ અશાંતિ. એટલે તમારા કહેલા દયા શાંતિ ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હા, આમાં લિંગ કાર્યકારી નથી. વિભાવમાંથી સ્વભાવમાં આવવું આ ભાવધર્મ છે. એટલે કહે છે, હોય ધર્મથી લિંગ, ધર્મનો લિંગ માત્રથી હોય છે. રે ભાવધર્મ તું જાણ, તારે લિંગથી શું કાર્ય છે? લિંગ પ્રભુત્વનો આ બીજો શ્લોક છે. લિંગમાં જો વિભાવમાંથી સ્વભાવમાં જીવ આવે, અન્નમ ધર્મ, અન્નમ શાંતિ. આ તમારા કહેલા દયા શાંતિ મેં ઓળખ્યા જ નથી. ક્ષમા, ક્ષમા સૌથી ઉદારમાં ઉદાર ધર્મ આ ક્ષમાનો છે. આપણે 10 લક્ષણ ધર્મ જોયા,
એમાં આવ્યું ને, અને પંદર ભેદે સિદ્ધ, સંકુચિત વૃત્તિ નહીં, ઉદાર. સર્વાત્મામાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. આ છે. હવે આ નહોતું એટલે શું થયું? હું ભૂલ્યો, આથડ્યો, રજળ્યો અને અનંત સંસારની વિટંબનામાં રખડ્યો. ક્ષમાપનામાં આવ્યું ને, રખડ્યો પછી મૂળ વસ્તુ જ ભૂલી ગયો એ. અને પછી ભૂલ્યો એટલે શું થાય? મૂળ માર્ગ ભૂલે, મૂળ માર્ગ ભૂલે, કુળ માર્ગની ક્રિયા કરે, પુણ્ય બાંધે, દેવલોકમાં જાય, પાપે બાંધે, અધોગતિમાં જાય. એટલે ચાર ગતિ, 24 દંડક રખડ્યા જ કરે છે. અનંતકાલથી આથડ્યો, હું ભૂલ્યો, આથડ્યો, અનંતકાલથી આથડ્યો. સંત મળ્યા નહીં, મળ્યા તો ઓળખ્યા નહીં, શ્રદ્ધ્યા નહીં. સત્પુરુષના આશ્રય વિના અને જીવના અધિકારી પણ વિના મળ્યા તો તા. શાસ્ત્રમાં તો એમ આવે છે, આ જીવ તીર્થંકરના સમોસણમાં જઈ આવ્યો છે. અને કલ્યાણ મંદિર સ્ત્રોતમાં તો આવે છે, રત્નથી જીનેશ્વરની પૂજા કરી લેણે સમવસણમાં, પણ ઓળખીને નહોતી કરી. અને સમજાવણ ઉપકારશો એટલે ન મળ્યા બરોબર જ નહીં. અને જ્યારે સંત હતા ત્યારે અધિકારી નહોતો, પાત્ર નહોતો. અને પાત્ર થયો ત્યારે એને રસ્તો બતાડવા માટે કોઈ નહોતો. આવું અનંતકાળથી ચાલ્યું એવું છે. એટલે કહે છે કે હું ભૂલ્યો, આથડ્યો, રજળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. અને પછી તો 14 રાજલોકમાં એ રખડ્યા જ કરે. એને ભેટમાં મળ્યો અનંત કાળનો સંસાર. તો આ જીવ અનંત વેરીનો ધણી છે. એટલે અનંતવાર નરકમાં જઈ આવ્યો, હજી થાકતો નથી. કેમ? તો કે આત્મા અસંખ્યાત પ્રદેશી આત્માનો એક પણ પ્રદેશ હજી ઘસાણો નથી નરકમાં જઈ. અનંત વેરીનો ધણી છે ને મૂળ, તો એટલે થાકતો નથી. જ્યારે થાકશે એટલે નિર્વેદ અને સંવેગ આવશે. આ તો વિતરાગનો માર્ગ, થાક્યાનો માર્ગ છે. જે સંસારથી થાકશે એ છૂટશે. અનંતકાલથી અવિશ્રાંતિ પામેલો આ જીવ હવે વિશ્રાંતિ પામવાની ઈચ્છા કરે. ગોપાલદેવ લખે છે ને 126માં પત્રમાં, તો કામ થાય. એને હજી ઠરીઠામ થવાની ઈચ્છા થઈ જ નથી. હજી એ નશામાં છે, ઊંઘમાં છે. એ તો સત્પુરુષ મળે અને આ જીવની પાત્રતા હોય તો જાગ્રત થાય જીવ, નહીં તો અનંતકાળથી એ ભાવનિંદ્રામાં સૂતેલો જ છે. એટલે કૃપાલ લખ્યું ને પુષ્પાળામાં, હવે ભાવનિંદ્રાથી જાગ્રત થાવ. બધા ભવો, એકેન્દ્રી, બેરિંદી, તિર્યંતના બધા ઊંઘમાં ગયા. હવે મનુષ્ય પણ મળ્યું, પણ ત્યાંય એ સૂતો જ છે ભાવનિંદ્રામાં. ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાતરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી. જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધ દાન કર્યું શરૂ, સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ એ કરું. હવે જાગ્રત કરનારે મળ્યા આપણને, હવે પ્રતિકમે, હવે આલોચના કરી લે તો આ છૂટવાનો અવસર મળ્યો છે. નહીં, આવો અવસર ભૂતકાળમાં મળ્યો નહોતો અને આ કાળમાં હવે ભાવિમાં પણ મળે એમ નથી. ન ભૂતો ન ભવિષ્યથી આવું છે. એટલે કહે છે અનંતકાલથી હું આથડ્યો, આવો પાપી છું. હવે મને સમજાયું, એટલું સમજાયું કે હું રખડ્યો, દોડ્યો દોડ્યો દોડ્યો. નરસિંહ મહેતા કહે છે વગર વિચારે કોટ્યવધિની દોડ્યો. ગોપાલદેવ કહે છે ને મંજિલ આવ્યું, નક્કી રસ્તો ખોટો પકડ્યો છે. વગર વિચારે કોટ્યવધિ યોજને ચાલ્યા જ કર્યો છે, ચાલ્યા જ કર્યો છે. થોભ જ્ઞાની કહે છે એ જીવ થોભ હવે. એટલે કહે છે હું આવો પાપી છું, એટલું સમજાયું, મદોન્મત છું. અને તેથી જ તો અનંતકાલથી આથડ્યો, એ નશામાં હતો. હું જાણું છું આ એનું અભિમાન, આ અનંતાનુમંદી કર્મ છે. ગોપાલદેવ 522માં વચનામૃતમાં લખ્યું છે, હું જાણું છું અમે કરીએ છીએ કેમ છૂટે કુળમાર્ગ. આ અનંતાનુમંદી કર્મ તૂટે, કર્મમાં તિરાડ પડે પર્વતની તિરાડની જેમ, પછી જીવને આત્માનો અનુભવ થાય. કહે છે અને આ મદોન્મત એટલે શું થયું? સેવ્યા નહીં ગુરુ સંતને. કેમ નહીં સેવ્યા? મૂક્યું નહીં અભિમાન. હું મદોન્મત છું, અભિમાન છોડ્યું જ નથી એણે. અને તેથી કર્મ મળતી એ રહિત થયો નહીં, સાથે જ રહ્યા કર્મ.
જૂના કર્મ છોડતો આવ્યો, નવા કર્મ બાંધતો આવ્યો, અકામ નિર્જરા થાય છે, દુઃખી થાય છે, થોડુંક પુંડ બાંધે છે, થોડો સુખી થાય છે અને રખડ્યા કરે છે. હવે તે શુભાશુભ છેદતા તો ઉપજે મોક્ષ અભાવ. એટલે કહે છે એ પરમાત્મા હવે પોકાર કરે છે ક્ષમાપનામાં, હે પ્રભુ હે પ્રભુ, વિષ દોહામાં આવે છે ને, હે પરમાત્મા, હવે એને જોરણા જાગી છે છૂટવાની. એને ખબર પડી નક્કી ભૂલ થઈ છે, આ રસ્તો નહીં છૂટવાનો. એની મિથ્યા તો મોહની ગઈ, હવે હજી એણે મૂળ વસ્તુ પકડી નથી, મિશ્ર મોહિનીમાં છે, પણ ખબર પડી કે આટલી ખબર પડી હું ગુનેગાર છું. હે પરમાત્મા હવે લઈ જ જૂરણા જાગી છે, એટલું સમજાયું કે તમારા તત્વ વિના મારો છુટકારો નથી. હવે તમારે કહેલા તત્વ વિના હું છૂટું એમ નથી, એટલે આટલું થયું હતું. કેમ? હું પ્રપંચમાં જ પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું. આંખે આંધળો હોય તો એને દેખાય જ નહીં એક નામ, અહીંયા એને દેખાય છે. આ અજ્ઞાન તિમિર છે, અંધારું, એટલે ઊંધું દેખાય છે બધું. એટલે જ્યાં છૂટવાનું હોય ત્યાં બંધાવાનું દેખાય છે, અને જ્યાં બંધાય છે એને એ ધર્મ માને છે. અને આ આંધળી આંખે આ વિતરાગનો છૂટવાનો માર્ગ આરાધે છે. એટલે આ આંખે આંધળો નથી, આ જ્ઞાનથી આંધળો છે, અંતરચક્ષુથી આંધળો છે. એટલે ચામડાની આંખથી આ ધર્મ જોવા જાય છે. એટલે છૂટે ક્યાંથી? ચરમ નયણે કરી માર્ગ જોવતા ભૂલ્યો થયેલ સંસાર, જેણે નયણે કરી માર્ગ જોઈએ નયણ તે દિવ્ય વિચાર, પંથડો નિહાળું રે બીજા જીન તણો અજિત અજિત ગુણધામ. અજિતનાથ ભગવાનના સ્તવનમાં આવે છે ને કે આ ચામડાની આંખથી હું જોવા ગયો, એટલે હું ભૂલ્યો આથડ્યો. હે પરમાત્મા હું અંધ છું, આ અજ્ઞાનથી અંધ થયો છું. આ અંધાપો ખતરનાક છે, એને મૂળ રસ્તે ચાલવા જ નથી દેતો એને. એટલે કહે છે મને સતનું દર્શન થવા દેતું નથી. કેમ? મારામાં વિવેક શક્તિ જ નથી. સાચું શું ખોટું શું, જીવ શું અજીવ શું, હું કોણ દેહ કોણ, આ વિવેક જ નથી આવતો એને. મૂળ વિવેક તો આ જ જડ અને ચેતનનો વિવેક, દેહ અને આત્માનો વિવેક આ નથી થતું. એટલે સત અસતનો વિવેક આવતો નથી એને. પછી વ્યવહારે તો આ ખવાય કે ન ખવાય, આ પીવાય કે ન પીવાય, એ વિવેક તો ક્યાંથી હોય? મૂળ તત્વમાં જ હજી શ્રદ્ધા નથી થઈ. તો બહારથી ગમે એટલા ચારિત્ર પાળે, એ લેખાના નથી. કેમ? એકડા વગરના મીંડા છે બધા. આમ તો એકડો હોય તો પાંચ મીંડે લાખ થઈ જાય, એકમ દશક સો, હજાર દસ હજાર લાખ. પણ લાખ મીંડા કરે એકડા વગર તોય લાખ કાંઈ કાંઈ ના થાય, એની કિંમત શું? એટલે અનંતકાળથી જીવે આ વિવેક વિના બધું કર્યું છે, એટલે એકડા વગરના મીંડા જેવું છે આ. એટલે કહે છે હું પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેક શક્તિ નથી, અને એટલે આ ચરમને થી હવે એને પ્રાયશ્ચિત થાય છે. પણ ખરેખર પસ્તાવો થાય છે કે મેં આવું કર્યું આવું કર્યું. હવે એને શ્રદ્ધા આવે છે એટલી જ્ઞાનીમાં કે નક્કી આ મને માર્ગ બતાડનાર સાચા છે, અને મેં આ બધું ખોટું જ કર્યું છે અનંતકાળથી. વ્યવહારમાં તો ખોટું જ હતું, ધર્મના મેં જે કર્યું છે બધું એ પણ ખોટું જ હતું, એટલું એને સમજાણું. એટલે હવે પ્રાયશ્ચિત કરે છે હું મૂઢ છું, હવે એને ખબર પડી, એ સ્વીકારે છે. અત્યાર સુધી એને એ ધર્મિષ્ઠ માનતો હતો, હવે એ ઠેકાણે આવે છે અને કહે છે હું મૂઢ છું. કેમ? તો કે આશરો લીધો જ નહોતો, નિરાશ્રિત છું. માથે નાથ હોય, કાર્ય ધર્મની બધી ક્રિયા કરી, કેવી રીતે? નાથ આણા વિના. એટલે હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. અનાથી મુનિના પાઠમાં આવે છે ને કે હું અનાથ હતો, હવે ત્રણ લોકનો નાથ થયો છું. હવે એણે આશ્રય સ્વીકાર્યો, એટલે માથે નાથ છે, સનાથ થાય છે. એટલે કહે છે હું મૂઢ છું, હું નિરાશ્રિત છું અને અનાથસમ છું. પણ સામેવાળાને કંઈ વાંધો જ નથી. આપણે નમસ્કાર કરીએ તો ભગવાન ભગવાન જેવું છે જ નહીં, એ તો ત્રણ લોકનો નાથ તરીને ટોચે બેસી ગયો છે. તમારા નમસ્કાર 14 લોકમાં જાવ. એટલે કહે છે તમે નિરાગી પરમાત્મા છો. એ નિરાગી પરમાત્મા, એને કંઈ રાગદ્વેષ છે જ નહીં. આ બાજુ કમઠ છે, આ બાજુ ધર્ણેન્દ્ર છે, આઠ આઠ ભાવથી હેરાન કરે છે, દ્વેષ કરે છે.
तने तारे दोषे बंधन छे ए संतनी पहली शिखामण छे। कोई नो दोष नथी, अमे कर्म बंधे छे माटे अमे सहन करीए छीए। आ वितरागपण आवी गयुं छे हवे, पण हवे तैयार छे। कुपाल जो कहत ने अमने कोई राजेमती जेवो योग आवो, अमे राग नहीं करीए। द्वेष अमने कोई गत सुकुमार जेवो योग आवो, हवे अमे द्वेषे नहीं करीए। आ दशामां आवी गया छे एटले कहे छे ए निरागी परमात्मा। हवे राग द्वेष क्या छे जेने कमठे धरणे देशु सौ उचित कर्म प्रभुस्तुल्य मनोवृत्ति। हवे कहे छे कयू पोपटलाल मोक्षण ने चित्रपट आपता, अमारी दशा अने पार्श्वनाथ योगीनी दशा समकक्ष छे। ओ सर्वज्ञ दशा वितरागी तुझ मुज शक्ति समान, जय देव जिनेन्द्र महान। अहो हो राजचंद्र भगवान। એટલે કહે છે હે નિરાગી પરમાત્મા, હવે એને ઓળખાણ થાય છે કે આને રાગ નથી, કહે હું એનું કહેલું માનતો નથી તો એને દ્વેષ પણ નથી। નિરાગી પરમાત્મા કહે છે કે હવે હું તમારું તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ કરું છું। હવે અહેસાસપૂર્વક નક્કી કરે છે કે અત્યાર સુધી મેં જે કર્યું એ બધું ખોટું હતું, એ ધર્મના નામે કર્યું, એ બી કુળ માર્ગ હતો, સંપ્રદાયનો માર્ગ હતો, ઓક સંજ્ઞાએ કરતો હતો। હવે તમે જે મને બતાવો છો મૂળ માર્ગ, એ મારે સાંભળવો છે। મૂળ માર્ગ સાંભળો જીદ, એ તો પોકાર કરે છે। સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થો 430માં મૂળ માર્ગ સાંભળો જીદનો રે। એણે તો કહ્યું નિષ્કરણ કરુણા, એણે કેમ માન્યું છે ભક્તિનો કરતા છે માટે મારો છે, એમ એણે માન્યું જ નથી। એટલે કહે છે નોય પૂજા આદિની કામના છો, નોય વાલું અંતર્ભવ દુઃખ, તો શા માટે કહો છો કોઈ પામે મુમુક્ષુ વાત। નિષ્કારણ કરુણાશીલ એવું મારું હૃદય રડે છે કે આ બિચારો અનંતકાલથી છતી સામગ્રી છે તો દુઃખી થાય છે। એટલે કહે છે નિરાગી પરમાત્મા હવે હું તમારું તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ કરું છું। આશ્રય લીધો, હવે નક્કી કાર્ય સિદ્ધ થવાનું છે। આવે છે ને 692માં એકવાર આશ્રય લીધો એટલે તે ભવે કે ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં એ સ્થિતિ કરશે। પછી અનંતકાલથી એણે બધી ક્રિયાઓ કરી, આશ્રય નહોતો લીધો। એટલે કહે છે તમારું તમારા ધર્મનો કયો ધર્મ? વિતરાગનો ધર્મ। વિતરાગનો કયો ધર્મ? મૂળ માર્ગ, આ વચનામૃત। આ વચન આગમજ છે, જીન આગમજ છે, રાગ દ્વેષ અને અજ્ઞાન વગર નીકળ્યા માટે સેવનીય છે। આ મૂળ માર્ગ, આ આગમ, આ શાસ્ત્રો, આ તમારો ધર્મ। હવે હું તમારું તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું। કેમ? હવે મને મારા ગુના સમજાયા અને તેથી હવે મને પાપથી મુક્ત થવાની અભિલાષા જાગી છે, એ જ મારી અભિલાષા છે। કઈ? હવે મેં પાપ કર્મ કર્યા એનાથી છૂટવું છે, મારે છૂટું છૂટું છૂટું। હવે એને બ્રાહ્મી વેદના જાગે છે। ભરતકુમારને, ભરત ચક્રવર્તીને જાગીને બ્રાહ્મી વેદના, આ સંસારે હું હજી ડૂબ્યો પામ્યો ને કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે પ્રભુ આપશો આ બાળકને જ્ઞાન, જાગો રે જીવો મોહ કરો પર। 98 પુત્રો તો 98 ભાઈઓ તો ગયા ઋષિમાં ભગવાન આગળ અને કામ પૂરું થઈ ગયું એમનું। અહીંયા આને તો રાજ કરવું હતું ને, હજી ચક્ર આયુષ્યમાં પેસતું નહોતું, હજી ચક્રવર્તી થવું છે। હવે ખબર પડી, અભિલાષા જાગી, હવે પાપથી મુક્ત થવાની અભિલાષા જાગી કે આજ સુધી પોતે દીર દોષ જોયા નહોતા, હવે ખબર પડી દીઠા નહીં ની દોષ તો તરીએ કોણ ઉપાય, હવે દોષ જોયા। હું ગજ ઉપર બેઠો છું, હાથી ઉપર બેઠો છું, મોટા ભાઈ નાના બીજા ભાઈઓને નમસ્કાર નહીં કરું, પગલું મૂક્યું, દોષ જોયો, કેવળ જ્ઞાન થયું બાહુબલીને। ઋષભ 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 હાથીની અંબાડી ઉપર મરુ માતા, તારા તારી પાછળ તો મેં રડી રડીને આંખ પોપટી કરી નાખી, આંધળી થઈ ગઈ હું, ઋષિનાથ ભગવાન સામું જ નથી જોતા। સબ જગસે ઊંચા રહે જો નીચા રાખે નેન, ભૂલ સમજાણી, કોણ કોની માં કોણ કોનો પુત્ર,
હાથીને એંબાડી ઉપર જ કેવળ જ્ઞાન થયું. દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? પ્રભુજી કહે છે, કુપોલદેવ કહે છે પ્રભુજીને ત્રાડુકીને, તમે સાધુ છે ને? હું તો સાધુ પણ માનતો હતો, હું સાધુ નહીં. ધરતી માર્ગ આપે તો સમાઈ જાઓ, ભાવ મુનિ થઈ ગયા. પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં નમસ્કાર. ચોથા રન મુનિ થઈ ગયા, પોતાના દોષ જોયા ને દોષ કાઢ્યા, કામ પતી ગયું. જે જ્ઞાન અનંતકાળથી ભવ હેતુરૂપ થતું હતું તે સમય માત્રમાં જાત્યંતર થઈ અને ભવ નિવૃત્તિરૂપ થઈ જાય, એ કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શને નમસ્કાર. એટલે કહે છે દીઠા નહીં દોષ, હવે દોષ દીઠા એટલે પશ્ચાતાપ થાય છે, હવે ખરું પ્રતિક્રમણ શરૂ થયું. હવે આલોચના કરે છે, નિંદામી ગરહામી અપમાણમ વોસિરામી, આત્માથી એ કર્મોને ઉતરડીને કાઢી નાખે છે, હવે છૂટા કરે છે. હવે એટલે કર્મમળથી આત્મા અને કર્મમળ જે ચોંટી ગયા છે અનંતકાળથી, આ જડ ચેતનનો સંયોગ થઈ ગયો છે, કશાયની ચિકાશથી છૂટે છે. સિદ્ધો જૈસો જીવ હે જીવ સોહી શિવ હોય કર્મ મેલ કા આત્રા, હવે બુજાવી દે છે આત્રો, સમજીને શમાઈ જાય છે. એટલે કહે છે હવે પસ્તાતાપ થાય છે, હવે હું જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, હવે ઊંડો ઉતરે છે, ઊંડા ઉતરી સૂક્ષ્મ કરો વિચારજી. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતર્યો કે મને મારા સ્વરૂપની ઝાંખી થાય છે, હવે સંકિતની સ્પર્શના થાય છે એને કે હું આત્મા તત્વ જેવું કંઈ છે જે જીનેશ્વર ભગવાનને પ્રરૂપે છે. ચોથે પહોંચ્યો, ચોથે પહોંચે પછી આગળનાની દિશાની ખબર પડે, અને ખરેખર તો બેફાડ આત્મા અનુભવે સાતમે પહોંચે પછી સાતમાંથી ઉપર હોય એની દિશાની ખબર પડે. હજી પહેલામાંથી 12 નથી નીકળ્યો અને 13માં 14માંની વાત કરવી છે તો કેમ શોભે? તો શું થાય? તો અનંત જ્ઞાનીની આશા જ ન થાય. એટલે આ જ કર્યું છે, ધર્મની ક્રિયાઓ કરીને પણ આ જ કર્યું છે, શાસ્ત્રો વાંચીને પણ આ જ કર્યું છે. એટલે કહે છે જેમ જેમ હું સૂક્ષ્મ વેજાથી ઊંડો ઉતરું છું તેમ તેમ હવે મને ખબર પડી કે અનંતકાળથી મેં શું કર્યું અને મારું સ્વરૂપ શું છે. એટલે ચોથે પહોંચ્યો એટલે ઉપરનાની દશા જણાની, અને હવે ખબર પડી કે તમે કોણ છો, નિરાગી પરમાત્મા, હવે એ ખબર પડે છે, હવે ઓળખી ગયો કે આ તો ભગવાન છે. હું જેને જ્ઞાની ગુરુ તરીકે નહોતો માનતો એ તો નિરાગી ભગવાન નીકળ્યા, પણ કેવી રીતે દોસ્તી થાય અનંતકાળથી? એક પક્ષી કેમ પ્રીતિ પરવડે ઉભય મિલ્યા હોવે સંધિ જીનેશ્વર, હું રાગી હું મોહે ફંદીઓ તું નિરાગી નિરબંધ જીનેશ્વર. હવે ઓળખી ગયો તમે નિરાગી પરમાત્મા છો, એટલે એને પ્રાયશ્ચિત થાય છે, કર્મની ભેખડો તૂટે છે અને સ્વરૂપની ઝાંખી થાય છે. હવે એટલે ખબર પડે છે એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. હવે અખંડ સંકિત વમવું નથી, ઉપશમ દબાવેલું નહીં, દબાવેલું હોય તો પાછું નીકળી પણ જાય, અને ક્ષયોપશમથી સમજ્યો હોય તો ક્ષયોપશમી જ્ઞાન વિકળ થતાં કેટલી વાર લાગે. એટલે કહે છે હવે તો એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય, જડ મૂળથી હવે ક્ષાયિક ભાવે શ્રદ્ધા કરવી છે, ઉપશમ ભાવે નહીં. કેટલી વાર છે? એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. ગોપાલદેવ કહે છે ને હા, હજી જીવ આ સ્થિતિ આવે પ્રાયશ્ચિત ક્ષમાપના કરીને પ્રતિક્રમણ કરીને. એટલે મોક્ષવાળાના પાઠમાં ગોપાલદેવ કહે છે કે અત્યારે આ જીવો, અત્યારે આપણે આ દશામાં છીએ. અત્યારે મોક્ષમાળાનો શિક્ષાપાઠ 84મો છે, તત્વના બોધ વિશે, તત્વબોધ ભાગ 3 કે અત્યારે જ્યાં દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી જ નથી શકી. એટલે કૃપાલદેવ કહે છે મહાવીર ભગવાનના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે. આપણે મતમતાંતરમાં જ છીએ ને, પર્યુષણના 8 પૂરા થયા, બીજા પર્યુષણના 10 શરૂ થયા. મૂળમાં જ ભૂલ છે, તો રેતીના પાયામાં મલ્ટી સ્ટોરી ટાવર બાંધવો છે, સ્કાય સ્ક્રેપર કેમ થાય, કેમ ટકે? એટલે કહે છે કૃપાદેવ, આ તો 125 વર્ષ પહેલાં કહે છે, મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે,
तेनु मुख्य कारण एक ए छे के तत्वज्ञान भणी थी उपासक वर्गनु लक्ष्य गयु। मूल तत्व में कहे छे जेम जेम हूँ सूक्ष्म विचार थी ऊँडो उतरू छू तेम तेम मारा स्वरूप नी हवे ने झांकी थी एने पोतानी। अहीं कहे तत्वज्ञान भणी थी उपासक वर्गनु लक्ष्य गयु मात्र क्रियाभाव पर रात रह्या जेनु परिणाम दृष्टिगोचर थी कोई क्रिया जड थई रह्या। शुष्क ज्ञान में कोई माने मार्ग मोक्षनो कूपलदेवने दया आवे छे एटले कहे छे वर्तमान शोध में आवेली पृथ्वीनी वस्ती लगभग 1.5 अबजनी छे अत्यारनी वात छे सवातो अत्यारे 5 अबजनी वस्ती छे तेमां सर्व गच्छनी मळीने जैन प्रजा मात्र 20 लाख हशे अत्यारे करोड़ उपर हशे। ये प्रजा श्रमण उपासक गणाय छे ऑन पेपर जैन गणाय। एमांथी हूँ धारू छूँ कूपलदेव लखे छे त्यारे नव तत्व ने पठन रूपे 2000 पुरुषों पण मान जाणता हशे अने हवे मनन अने विचारपूर्वक तो आंगळीने टेरवे गणी शके तेटला पुरुषों पण नहीं होय। क्यारे 125 वर्ष पहला आ पंचम काल छे आ पांचमो वारो छे कलयुग छे आ ऊंडा वर्षमणि काल छे। पड़ता काल में ए आंगळीने टेरवे गणी शकाय एटला श्रावक नहोता कूपलदेव वखते मुमुक्षु नहोता अत्यारे वध्या हशे। આપણે આ ટોળામાંના એક છીએ કેમ દુનિયા મતભેદના મતભેદથી મૂળ તત્વ પામી શકે નથી। મત હોય ત્યાં સત હોય જ નહીં મતભેદ રાખી કોઈ મોક્ષ ગયા નથી। આપણે એમાંના એક છીએ આ મતભેદ કરનારા કોણ છીએ તમે અને હું। એટલે કહે છે કે આંગળીને વેઢે પણ મનન અને વિચારપૂર્વક તો આંગળીને ટેરવે ગણી શકે એટલા પુરુષ પણ નહીં હોય। જ્યારે આવી પરિસ્થિતિ તત્વજ્ઞાન સંબંધિત થઈ ગઈ છે એટલે મત મતાંતર વધી પડ્યા છે। માત્ર કાં લૌકિક ક્રિયા અને કાં શુષ્ક જ્ઞાન એમાંને એમાં રાજે છે। એટલે કહે છે કે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ। અને આ જ વાત ચંદ્રાનંદ ભગવાનના તવનમાં નિત્યક્રમમાં છે પોકાર કર્યો છે પૂર્વાચાર્યોએ કે યશોવિજીજી મહારાજનું સ્તવન છે કે દેવચંદ્રજી મહારાજનું સ્તવન છે ચંદ્રાનંદજીનું સ્તવન ચંદ્રાનંદજીન ચંદ્રાનંદજીન સાંભળીએ અરદાસરે મુજ સેવક બની। ચંદ્રાનંદજીને મહાવિદે વિરાજમાન ચંદ્રાનંદજીને પ્રાર્થના કરે છે અરજ ગુજારે છે શું ગુરે છે કે દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે ભાવ ધર્મ રુચિહીન ઉપદેશક પણ તે વારે શું કરે જીવ નવીન। રુચિ કેની છે જીવને દ્રવ્ય ક્રિયા બાહ્ય ક્રિયા કરીને કૃતકૃત્યતાનું સ્વરૂપ વેદે છે જીવ અને ભાવ ધર્મ રુચિહીન કોણે શીખવાડ્યું આ ઉપદેશક પણ તેવા। આ વરસને વતલે દાડે મંદિરમાં ગયેલો તે ઉપદેશક હતા પોતાના ખ્યાલ એણે આરોપી દીધા આનું નામ ધર્મ। જે કુળમાં એ જન્મ્યો છે એ કુળમાં જે ક્રિયા થાય આ ધર્મની ક્રિયા બાકી બધી અધર્મની ક્રિયા। એટલે મારું પ્રતિક્રમણ ચોથને દિવસે હોય તો પાંચમવાળા બધા અધર્મ મારું પાંચમને દિવસે હોય ચોથવાળા બધા અધર્મ મારા 8 દિવસના પર્યુષણો હોય બાકી બધા એ ધર્મ બાકી બધા અધર્મ મારા 10 દિવસના પર્યુષણો હોય એ ધર્મ સાચો વિતરાગનો બાકી બધા અધર્મી। એટલે કે જે બાહ્ય દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા ભાવ ધર્મ રુચિહીન ઉપદેશ પણ ટેવા શું કરે જીવનમીન કેમ આવું થયું તો કે તત્વાગમ જાણન તજીજી બહુજન સમજે ટોળું હોય એ ધર્મ બધા કરે એ ધર્મ તત્વાગમ જાણંગ તજીરે બહુજન સમજે મૂઢ હઠીજન આદ્યા શું ગુરુ ગહાવે તે। અને પછી શું થાય વિતરાગની આજ્ઞા ક્યાં હોય એટલે આણા સાધ્ય વિના ક્રિયા રે લોકે માન્યો રે ધર્મ દંશન નાન ચારિત્રનો રે મૂળ ન જાણ્યો મર્મ। જ્ઞાન દર્શન ચારિત્રનો મૂળ હેતુ લક્ષ્ય વગરની ક્રિયા થાય બધી કૂપાદે લખ્યું છે ને હેતુ લક્ષ્ય વગરની ક્રિયા વધી જશે બિન પ્રયોજનમાં રાજ છે જીવ। એટલે પછી શું થાય ગચ્છ કદાગ્ર સાચવે રે માને ધર્મ પ્રસિદ્ધ આત્મગુણ અકશાય તારે ધર્મને જાણે શુદ્ધ। મૂળ તો કર્મ મલથી રહિત થવાનું હતું એને બદલે નાની નાની વાતમાં મતભેદ પાડીને જીવ ગચ્છ કદાગ્ર સાચવે છે અને ગચ્છ કદાગ્ર સાચવે એનું નામ ધર્મ સમજે કે આ વિતરાગનો ધર્મ અમારી આગળ છે। તો સામેવાળો પણ એટલી જ મજબૂતાઈથી દાવો માંડે કે વિતરાગનો ધર્મ અમારી પાસે છે
અને વિતરાગ માર્ગની પોતે પોતાના પગ ઉપર કુહાડી મારીને આ દશા કરી છે અત્યારે. એટલે ગોપાલદેવ 125 વર્ષ પહેલાં કહે છે, અને 680માં કહે છે ને, નિષ્કારણ કરુણાશીલ એ અમારું હૃદય રડે છે. કેમ રડે છે? તો કે મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી જાય છે છૂટવા માટે, અને બંધાઈને આવે છે. ગયો તો મળવા, બેસાડી ગયો દળવા, શું થાય? એટલે કહે છે કે આ દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકે નથી, અને આ પોકાર થાય છે. બધા જ મિથ્યા, ગોપાલદેવ લખે છે, ચોથ ને પાંચમનો આગ્રહ બંને મિથ્યાત્વિત છે. હું શ્વેતંબર છું, હું દિગંબર છું, બંને મિથ્યાત્વિત છે. એટલે કહે છે ગોપાલદેવ ઉપદેશ છે એમાં 704માં પણ કહો કે બંને મિથ્યા છે, રોમ રોમમાં વ્યાપી ગયો છે મત એને. એટલે સંવત્સરીનો દિવસ 60 ગણીથી વધતો ઓછો નથી. ચોથને દિવસે હોય, પાંચમને દિવસે હોય, 8 દિવસના પરેશન પૂરું થાય પછી પ્રાયશ્ચિત પ્રતિક્રમણ આલોચના કરે, 10 દિવસનું પૂરું થાય પછી કરે, એ દિવસ 60 ગણીથી ઓછો વધારે છે? એટલે ગોપાલદેવ કહે છે સંવત્સરીનો દિવસ 60 ગણીથી વધતો ઓછો નથી. બીજા 8 દિવસ ધર્મ કરે, બીજા 10 દિવસ ધર્મ કરે, કે પહેલાં 10 દિવસનું પર્યુષણ ને પછી 8 દિવસ કરે, ફરક પડે? પર્યુષણ તો સાથે, પર્યુષણ તો જ્યારે 8 દિવસ કરે કે 10 દિવસ કરે અને કર્મથી મુક્ત થાય તો એ પર્યુષણ જ થયું ને એને તો. એટલે અવિરતાના પાપની ચિંતા નથી આને. ચિંતા કઈ છે? સંપ્રદાયની, કુળ ધર્મની, કે અમારા આગ્રહ પ્રમાણે થાય છે કે નહીં, અમે જે કહીએ એ પ્રમાણે થાય છે કે નહીં, અમારો મત પોષાય છે કે નહીં. સત પોષાય છે એ વાત નથી, અવિરતાના પાપની ચિંતા નથી, પણ આવી નાની નાની વસ્તુમાં મત મતાંતરની ચિંતાઓ છે, કે અમારો મત કે નબળો તો નહીં પડી જાય, અમારો સંપ્રદાય કે નબળો તો નહીં પડી જાય. એટલે ગોપાલ લખું ને, એ કુગુરુને ભૂલથી એ કોઈ શ્રાવક એનો બીજે જાય તો ટાઢ ચડે છે, તાવ ચડે છે. એટલે તરત જ એવું કહી દે, આ તો અનંતનું મંદિર છે, આમાં મુક્તિ હોય જ નહીં, આમાં ધર્મ હોય જ નહીં. ઓલો બિચારો વતલે દાડે ગયો હોય વરસના, શું ખબર પડે, માની લે. એટલે કહે છે કે આ રોમે રોમ વચી ગયું છે, હું વાણિયો, હું બ્રાહ્મણ, હું વૈષ્ણવ, હું દિગંબર, હું શ્વેતંબર, આમ રોમે રોમમાં છે, હું આત્મા છું એ ભૂલાઈ ગયું છે. અને દેહના ખ્યાલને, સંપ્રદાયના ખ્યાલને, કુળ ધર્મના ખ્યાલ એ રોમે રોમ વ્યાપી ગયા છે. એટલે ગોપાલદેવ તો અમદાવાદ રાજપાટના દેરાસરમાં ગયેલા, સાથે પ્રભુશ્રીજી દેવકંજ મહારાજ હતા, એ તો સ્થાનકવાસી સાધુ હતા, પણ ગોપાલદેવના સત્સંગ અને બોધથી પછી એનો સંપ્રદાય તૂટી ગયો હતો. પછી આત્મા માટે જ ક્રિયા કરતા, એટલે દેરાસરમાં જાય છે, સાથે પૂજા પ્રાર્થના કરે છે. ગોપાલદેવ પછી બોધ આપે છે બહાર નીકળ્યા બાદ, કે શ્વેતાંબર લોકોએ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા એટલે ભગવાનને આંગી અને પૂજાને બધું નાખ્યું, દિગંબર લોકો વસ્ત્ર પરિધાન ન હોય એમ માને છે મુનિને એટલે ભગવાનને નગ્ન રાખ્યા. એટલે શું કર્યું? ધર્મનું સ્થાપન કર્યું, પોતાના ખ્યાલનું આરોપણ કર્યું ત્યાં. હવે આ ધર્મ આપણને આ કાળે કોપલ્યો છે એ કોણ સમજાવે? છોડી મતદર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાધશે જન્મ તેના અલ્પ. હવે આ પ્રભુજીને આ સમજમાં આવે પછી એને આગ્રહ હોય. એટલે કહેતા, અમને કુપાવદેવે ન રહેવા દીધા વાણિયામાં, ન રહેવા દીધા બ્રાહ્મણમાં, ન રહેવા દીધા હિન્દુમાં, ન રહેવા દીધા વૈષ્ણવમાં, ન રહેવા દીધા ઢૂંઢિયામાં તપ્પામાં, શ્વેતાંબરને દિગંબરેને આત્મા ઉપર લાવીને મૂક્યા. હવે આપણને આ વાણી સિવાય અત્યારે આત્મા ઉપર લાવીને કોણ મૂકે? એવો કોઈ યોગબળવાળો પુરુષ છે કે જેને સંપ્રદાયના ખ્યાલ ન હોય, જેને રોમે રોમ સંપ્રદાયનું ઝેર ન ચડ્યું હોય, એવો કોઈ પુરુષ આપણને બોધ આપી શકે એવો છે અત્યારે? એવા કોઈ શાસ્ત્રો છે આપણી આગળ વચનામૃત સિવાય કે આપણને સંપ્રદાયનું ઝેર ઉતારવામાં કામ આવે? પ્રભુજી કહેતા આ ગારુડી મંત્ર છે, નાગનું ઝેર ચડ્યું હોય ને તો ગારુડી મંત્ર બોલે અને ઝેર ઉતરે, એમાં વચનામૃતે ગારુડી મંત્રનું કામ કરશે. આ ક્ષમાપના, આ વિષ દુઆ, આ આલોચના. એટલે આ કામ આવે, ન રહેવા દીધા ઢૂંઢિયા તપ્પામાં, કે આ દાખલો આવે છે ને. હવે આપણે સ્થાનકવાસી છીએ, અમે દેરાવાસી છીએ, અમે દિગંબર છીએ,
ગોપાલદેવે બધાને મૂળ માર્ગ કેવી રીતે સમજાવ્યો છે એ થોડો સમય છે તો આપણે કહીએ. થાનકવાસીની વાત આવે છે. ભગવાન મહાવીર સાથે ગોપાલદેવ હતા એ તો આપણે બધા માનીએ છીએ. ત્યારે મોપતી હતી કાને દોરો બાંધીને. ગોપાલદેવને જો ભગવાન મહાવીર સાથે વિચારે યાદ હોય તો પછી અત્યારે કહે ને. એટલે ગોપાલદેવે ગટર મળીને વડવા ક્ષેત્રે ખુલાસો કર્યો, શાસ્ત્રમાં મોપતી છે જતના માટે, દોરો ચાલ્યો નથી. હવે ગોપાલદેવ સાચા મનાતા હોય અને ભગવાન મહાવીરને મળેલા હતા તારે, ત્યારે મોપતી હોય તો ગોપાલદેવ ન કહે. આટલું બધું કહ્યું, 14 પૂર્વના સારરૂપ આત્મસિદ્ધિ કહી, 142 ગાથા 1.5 કલાકમાં લખીને આખું આગમ સમાવી દીધું, ગણધરવાદ આત્મપ્રવાદ સમાવી દીધો એકી કલમે લખીને, તો સાથે મોપતું ન લખે. એટલે ગટોર મળીને કહે છે કે આ વાત છે અને પછી એને તો સમજણ પડે છે. મનસુખ કિરચંદ મહેતા જેને મોક્ષ માળાની બીજી આવૃત્તિમાં સુધારા વધારા કરવાની છૂટ હતી, એના પિતા કિરચંદભાઈને કહે છે. કિરચંદ થાનકવાસી જન્મે, એટલે કુળ ધર્મે થાનકવાસી હોય એ મૂર્તિ પૂજા તો કરે જ નહીં. એટલે કહે છે કિરચંદ જિનાલયે જાય છે પૂજા કરવા, શું જવાબ આપે? શ્રદ્ધા તો હતી એ રીતે કે ગોપાલદેવ આગળ મહાવીરનો માર્ગ છે. એટલે કહે છે સમય નથી મળતો, વખત નથી મળતો. વખત કેમ નથી મળતો? બીજા કામ માટે વખત મળે છે કે નહીં? એટલે એનો કદાગ્રહ તોડવા માટે થાનકવાસી સંપ્રદાયનું, એટલે કે જિનાલય જાય છે, કેમકે ગોપાલદેવ આગળ તો મૂળ માર્ગ હતો. આ જ રીતે ટોળે ટોળા આણંદ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને ખંભાત તરફ જતા હતા બધા. એક સાધુએ માસ્ક ક્ષમણ કરેલું એની સાતા પૂછવા અર્થે. એટલે ગોપાલદેવ ત્યારે નસીબ જોગે પ્રેમચંદ રાયચંદ ધર્મશાળામાં આણંદ સ્ટેશનની સામે જ હતા. એટલે ખંભાતના ભાઈઓ હોય છે પોપટલાલભાઈ અને નગીનભાઈ, એ નગીનભાઈને કહે છે બોલાવીને. એ નગીનભાઈ વાત કરતા ગોપાલદેવને કે મારા મામા તમારી બહુ અવહેલના કરે છે, નિંદા કરે છે. તો કેમ? તો કે આ સંપ્રદાયનું આમ તમે આમ વાત કરો છો, મૂળ માર્ગ સમજાવો છો મહાવીરનો, એને ગળે ઉતરતું નથી. એટલે ગોપાલદેવ કહે છે, આ કાવ્ય લખે છે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમાં લખે છે લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળ આદિ ભેદ, પણ જ્ઞાન આદિની જે શુદ્ધતા તે ત્રણેય કાળ અભેદ. આ લખી અને નગીન લે, નગીન તારા મામાની કફનીનો છેડો પકડીને આપજે આ મૂળ માર્ગ. આ મૂળ માર્ગ ગોપાલદેવે સ્પોન્ટેનિયસલી શીઘ્ર લખી નાખે, એમ એને તો અહીં જ હતો ને. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. એટલે નિમિત્ત મળ્યું, લખી આપ્યું કે જગતનું ભલું થવાનું હશે. એટલે આ સ્થાનકવાદી સંપ્રદાયની વાત. હવે મૂર્તિપૂજકની વાત. આંગી આવ્યું ને હમણાં રાજપથ દેરાસરે, કે પોતે વસ્ત્ર પહેરે છે, સફેદ પરિધાન કરે છે, એટલે આંગી પૂજા. એ પૂજાનો અતિરેક વધી ગયો પછી. એટલે કાવીઠામાં વાત બનેલી, પ્રસંગ બનેલો, ગોપાલદેવ ચરોતર પ્રદેશમાં કાવીઠા ગામ છે તે બોધ આપતા હતા. ઘણા બધા ભેગા થયેલા. અમે એક શ્યામળજીભાઈ નામના ભાઈ, એમની દીકરીની નાદુરસ્ત તબિયત લીધે એની પૃછા કરવા જતા હતા. એમાં ખૂબ બધા ભેગા થયેલા કે અહીંયા કોઈ સંત મહાત્મા છે. ગોપાલદેવને આ ભાવે તો મળ્યા જ નથી શ્યામળજીભાઈ. ગોપાલદેવ પણ એને આ ભાવે નથી મળ્યા. ગોપાલદેવ ક્યાંક દિશાએ ગયા હશે, આવ્યા અને બેઠા અને ફૂલનો ઢગલો કર્યો શ્યામળજીભાઈએ. એટલે ગોપાલદેવ કહે છે પોતાના અંતર્યામીપણાથી એના મનની વાત જાણીને, શ્યામળજીભાઈ તમારી દીકરી હીરા સિહોલ ગામે પરણાવી છે, તે માંદી છે, તેને સારું થઈ ગયું છે, તમે એને તેડવા જાઓ છો એ રસ્તામાં સામી મળશે. આ ભવે આ ભાઈને મળ્યા જ નથી. આ મન પ્રયોગ જ્ઞાની તો વાત 8 પ્રશ્નોના ઉકેલ કર્યા, સાથે કહે છે આવી નાની વાતમાં આટલા બધા ફૂલો ન રખાય, એકાદ નિમિત્ત પૂરતું રાખ્યું હોય તો ચાલે. એટલે આંગીને ફૂલનો ઢગલો કરવાનો બોધ આપ્યો કે આ નથી, એક સાથે બધાને બોધ આપી દીધો ગોપાલદેવ. પછી તો ગોપાલદેવ અન્ય ક્ષેત્રે ખુલાસો કરે છે કે જેને પુષ્પ પૂજા કરવી છે એકાંતે નિષેધ નથી, એ દિવસે એને લીલોતરીનો ત્યાગ કરવો, એટલું કમી કરી નાખે તો ન ચાલે. હવે કોકનો દ્રઢ નિયમ છે કે હું 8મ અને 14મ દિવસે લીલોતરી ખાઈ શકું નહીં. હવે એ દિવસે પૂજા કરવા જાય અને લીલોતરીને બદલે ભગવાન તીર્થંકર આદિનાથ ભગવાનની પૂજા કરવા પાલીતાણા ચડે 14મ દિવસે, અને કે એ ભગવાન આજે 14 છે, મારે લીલતોનો ત્યાગ છે એટલે હું પૂજા નહીં કરું, શાંતિથી હું પ્રતિક્રમણ આલોચના ક્ષમાપના કરું છું, મારા 18 પાપ સ્થાનક મેં સેવા છે એનું પ્રાયશ્ચિત કરું છું, તો આદિનાથ ભગવાન પ્રાર્થના ન સ્વીકારે? સમજ શિખર ચડ્યો હોય તો ઢગલો કરે તો જ સ્વીકારે. એટલે કૃપાલ કે જે દિવસે
એને પૂજા કરવી છે, પુષ્પ પૂજા. નિમિત્ત માત્ર ફૂલ રાખે એની એકાંત નિષેધ નથી અહીંયા, પણ એને લીલોતરમાંથી કાપ મૂકો. હવે 250 ગ્રામ સલાડ ખાઈ જાય તો એ દિવસે શાક ના ખાય તો શું વાંધો? આ થાય છે, મોક્ષ જોઈએ છે, વિતરાગને ઓળખવા છે કે સંપ્રદાય પોષવો છે. એટલે મૂર્તિપૂજકને આ કહ્યું કે 8ને 14 દિવસે લીલોતરનો ત્યાગ છે. અરે બ્રહ્મચર્ય તો કહ્યું છે જે ઉકાળેલું પાણી પીવે, એ તીર્થંકર ભગવાનનો અભિષેક કાચા પાણીએ કેમ કરી શકે? જો શ્રાવકને તો આ તો 3 લોકનો ના તરીને ટોચે બેસી ગયો છે, એને કાચું પાણી ચાલે? ઊંડા ઉતરીને વિચાર કરે, જેમ જેમ હું સૂક્ષ્મ બીજાથી ઊંડો ઉતરું છું તેમ તેમ મને ખબર પડે છે કે મૂળ માર્ગ તમારી પાસે જ છે. પાછું બોલે, ભગવાન તો ભાવના ભૂખ્યા છે, ભાવે ભાવ ન ભાવે ભાવે કેવળ જ્ઞાન. તો ભાવથી 18 પાપ થાક આલોત ને સામે ઢગલો કરવો પડે. એટલે એ લોકો આવા મૂર્તિ પૂજકને પણ કહ્યું. હવે વાત આવી રીતે વિધિ નિષેધની વાત, કે સાથીઓ આમ જ થાય, ચોખા આમ જ મુકાય, શ્રીફળ આમ જ મુકાય, બદામ આમ જ મુકાય, ચામર આમ જ વિંજાય. અનુપચંદ મુલુકચંદ અભ્યાસી સાક્ષર જૈન સાધુ સાધુઓને પણ શીખવાડે એવા ભરૂચ સમળી તીર્થ છે ને એના કરતા એ અનુપચંદ મુલુકચંદને કોપાલદેવ 702માં પત્રમાં સમજાવે છે કે આખો દિવસ વિધિ નિષેધમાં ગાળશું, જેમાં નિમિત્ત માત્ર ઉપયોગ દીધો હોય તો ચાલે, અને બાકીના સમયમાં આત્માર્થમાં ઉતરે જીવ તો સાચી ક્ષમાપના, સાચું પ્રતિક્રમણ, સાચી આલોચના થાય. આખો દિવસ ક્રિયામાં આમ ખેસ મૂકવાનો, આમ ચોખા પોળા કરવાના, આમ બદામ મૂકવાનું, આમ શ્રીફળ મૂકવાનું, આ ક્રિયા, આમ ચામર વીંજવાનું, પછી તો એની શાન ઠેકાણે આવે છે અને પ્રભુજીની કૃપાથી પાલીતાણાની તળેટીમાં સમાધિ મરણ કરે છે. પણ આવા કોઈ પુરુષ હોય અવસ્થા તો આવા પુરુષના વચન આપણને આત્મસાત થાય, ગળે ઉતરે, તો મૂળ માર્ગ હાથમાં આવે ને, તો સમાધિ મરણ થાય, તો આલોચના પ્રતિક્રમણ કે ક્ષમાપના થાય. નહીં તો અનંતકાળથી અનંત પુરુષને ગયા જશે ને. અનંતવાર જીન દીક્ષા લીધી છે એટલે પ્રતિક્રમણ તો કરતો જ હશે ને. અનંતવાર જીન આચાર્ય પણ પ્રાપ્ત થયું છે, 166માં લખ્યું છે. પણ સત મળ્યું નથી, મળ્યું સત શ્રદ્ધ્યું નથી, સત શૂણ્યું નથી. આપણને સત મળ્યા, સત સાંભળ્યું, સત વાંચ્યું, હવે ખાલી સત શ્રદ્ધવાની બાકી છે કે મૂળ માર્ગ અહીંયા છે, બીજે નહીં. એટલે કહે છે કે દિગંબરની વાત આવે છે. ભગવાન મહાવીર સાથે કૃપાલદેવ હતા ત્યારે તો દિગંબર સંપ્રદાય હતો જ નહીં, પણ જેને શક્તિ હોય, સંગેણ હોય, એ બધા નગ્ન હોય, તીર્થંકર બધા નગ્ન જ હોય. પણ એકાંતે બીજા બધા સાધુઓ નગ્ન જ હોય એવું નથી, જેની તાકાત હોય, શક્તિ હોય, બરાબર છે, પરિગ્રહ નથી રાખો જરાય, અંતર પરિગ્રહ નથી રાખો એટલે બાહ્ય પરિગ્રહ છૂટવાનો જ છે, તો બરાબર છે. પણ શ્વેત અંબરવાળા હતા, સફેદ કપડાવાળા. અરે શ્વેત ક્યાં? અંબળ પરિવાજક નામ આવે છે ને, એ 500 શિષ્યો સાથે ભગવા કપડાવાળા હતા. ભગવાન મહાવીરે એને કહ્યું નથી કે અમારો ગણવેશ સફેદ છે, ચાલો ભગવા કપડાં કાઢીને આવો, કહ્યું જ નથી. ભગવાન મહાવીર સાથે વિહાર કરે 500 ચેલા સાથે, અને કૃપાલદેવ ત્યારે હતા, એ ટોળામાં સાથે જ હતા ને કૃપાલદેવ ભગવાન મહાવીર સાથે. એટલે દિગંબર શું, શ્વેતાંબર શું, સ્થાનકવાસી શું, આંગી શું, પૂજા શું, એ કૃપાલદેવ જાણે કે આપણે જાણીએ લાઇબ્રેરીમાં જઈને? પછી આપણે કહીએ હું કૃપાલદેવને માનું છું તો માનીએ છીએ? એટલે કૃપાલદેવ 807માં કહે છે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ વાંચવાનું ઘણાને કહેતા, કૃપાલદેવ સમયસર વાંચવાનું ઘણાને કહેતા, પણ 807માં પત્રમાં ખુલાસો કરે છે કેમ કે આ મોક્ષ માર્ગ પ્રકાશક કૃપાલદેવે પ્રભુશ્રીજીને અને દેવકંજી મહારાજને વાંચવાનું કહેલું. એટલે એમાં દેવકંજી મહારાજને થોડો વિક્ષેપ થાય છે કે આ શ્વેતાંબર આમનાના 45 આગમોની ના પાડી છે આમાં મોક્ષ માર્ગ પ્રકાશમાં પંડિત ટોડરમલજીએ, તો કરવું શું? એટલે કૃપાલદેવે વાંચવા આપેલું એટલે કૃપાલદેવને જ પૂછે ને. તો કૃપાલદેવ આગળ તો મૂળ માર્ગ હતો, ભગવાન મહાવીરે છૂટવા માટે શું કહેલું આગમ? એ કૃપાલદેવ ત્યારે હતા જ, ત્યારે ગૌતમ ગંધર્વ બોધ ઝીલતા હતા ત્યારે. એટલે કહે છે કે શરીર આદિ બળ ઘટવાથી સર્વ મનુષ્યોની માત્ર દિગંબર વૃત્તિએ વર્તીને ચારિત્રનો નિર્વાહ ન થઈ શકે, બધા નગ્ન ન થઈ શકે.
તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતંબરપણેથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રનું નિરાહ કરવાની અર્થે પ્રવૃત્તિ છે તો તે નિષેધી નથી, તે નિષેધ કરવા યોગ્ય નથી. એટલે જેને શક્તિ છે એ દિગંબર વૃત્તિએ રહે તો વાંધો નથી, પણ એકાંતે તો જ ધર્મ થાય, ચારિત્રનો નિર્વાહ થાય એમ નથી. એટલે વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રનો નિગ્રહ કરવાને અર્થે શ્વેતાંબરપણેથી પણ વર્તે તો પ્રવૃત્તિ તે નિષેધ કરવા યોગ્ય નથી. એટલે કૃપાઉદેવને શ્વેતાંબર આમનાય પણ માન્ય છે, પણ જેને પાસે શક્તિ છે એ વસ્ત્ર ત્યાગી દે તો એનો નિષેધ નથી. તે જ પ્રમાણે વસ્ત્રનો આગ્રહ કરી દિગંબર વૃત્તિનો એકાંત નિષેધ કરવી અને વસ્ત્ર મૂર્છા આદિ કારણથી ચારિત્રમાં શિથિલપણું પણ આવવાનું નથી, કે આમ જ હોવું જોઈએ, સફેદ કપડું હોવું જ જોઈએ એમ પણ નહીં. પાછું કેટલો બેલેન્સ છે, કેટલો મધ્યસ્થ ભાવ છે. અને આગળ આગમની વાત કરે છે કે દિગંબર અને શ્વેતાંબરપણું દેશ કાળ અધિકારી યોગે ઉપકારનો હેતુ છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજી અને ભૂલ્યા ત્યાંથી ફેર ગણી અને મૂળ માર્ગનું આરાધન કરવા માંડો. અને પછી કહે છે જ્યાં જ્ઞાનીએ ઉપદેશ્યું તેમ પ્રવર્તમાં જ આત્માર્થ સધાય છે. આગળ કહે છે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથમાં વર્તમાન જીન આગમ કે જે શ્વેતાંબર સંપ્રદાયને માન્ય છે, એટલે શું 45 આગમ, તેનો નિષેધ કર્યો છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજીએ. તે નિષેધ કર્તવ્ય નથી. હવે જે એમ કહેતા હું બીજો મહાવીર છું, જે હું એમ કહેતા હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, જે ભગવાન મહાવીર સાથે વિચર્યા છે પૂર્વભૂમાં અને પૂર્ણ વિતરાગ જેવો બોધ જેને યાદ આવે છે, એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોનું ભાનથી ઉપયોગ ફરી વળે. પછી લખે 795 પાનો પર, હવે કોઈ એવું વાંચન બાકી નથી કે જે વાંચી જઈએ, એને મહાવીર ભગવાનનો મૂળ માર્ગ શું હશે, જૈન ધર્મ શું હશે એ નહીં ખબર હોય, શ્વેતાંબર શું હશે, દિગંબર શું હશે, આગમ શું હશે. એટલે કહે છે કે મોક્ષ માર્ગ પ્રકાશમાં વર્તમાન જીન આગમ કે જે શ્વેતાંબર સંપ્રદાયને માન્ય છે તેનો નિષેધ કર્યો છે, તે નિષેધ કર્તવ્ય નથી. વર્તમાન આગમમાં અમુક થોડો વધારે સંદેહના સ્નાન છે, અમુક શંકાસ્પદ વસ્તુ છે, તે સત્પુરુષની દ્રષ્ટિએ જોતા તો નિરાકરણ થઈ જાય. એટલે સ્થાનકવાસીઓને જે ભૂલ થતી હતી તે કૃપાઉદેવે કાન પકડ્યો, મૂર્તિપૂજકને પુષ્પળાના અતિક્રેક થતો હતો આંગીનો વિધિ નિષેધનો, ત્યાં પણ કૃપાઉદેવે અંગુલી નિર્દેશ કર્યો. અને દિગંબર આમનાય પ્રમાણે 45 આગમનો નિષેધ કે નગ્નતા હોય તો જ ધર્મ થાય, ત્યાં પણ કૃપાઉદેવે ટકોર કરી અને મૂળ માર્ગ સમજાવવા માટે આ બધું કહ્યું. અરે ભાવપૂર્તા થોડી ગાથા છે લિંગ પ્રભુતની અને ભાવ પ્રભુતની, કુનકુન આચાર્ય મહારાજે લખેલું છે. ભાવ પ્રભુતની અને લિંગ પ્રભુતની ગાથાઓ આપણે લઈએ. લિંગ પ્રભુતની બીજી ગાથા છે કે હોય ધર્મથી લિંગ, ધર્મનો લિંગ માત્રથી હોય છે, રે ભાવ ધર્મ તું જાણતું તારે લિંગથી શું કાર્ય છે. આ કુનકુન આચાર્ય મહારાજનો બીજો શ્લોક છે લિંગ પ્રભુતનો, કે તારે લિંગથી શું કામ છે, લિંગ કાર્યકારી છે કે આત્માર્થ કાર્યકારી છે. પછી કહે છે ચોથા શ્લોકમાં જે લિંગધારી નૃત્ય ગાયન વાદ્યવાદન ન કરે તે પાપ મોહિત છે. આ તો તિર્યન છે, આશ્રમણ કેનું, તો આ બધી ક્રિયામાં રાચો છો તો આ શ્રમણ તો ક્યાં આવી, આમાં આ વિતરાગનો માર્ગ હોય. અને પછી કહે છે ભાવ પ્રભુતમાં કે ભાવ પ્રભુતની 48મી ગ્રાથા છે, જે ભાવથી લિંગી ન લિંગી દ્રવ્યલિંગી હોય છે તેથી ધરોરે ભાવને દ્રવ્યલિંગથી શું સાધ્ય છે. એટલે ખાલી નગ્નતાને અગ્રતા આપી આપણે તો કુનકુન આર્ય મહારાજ કહે છે કે જે ભાવથી લિંગી ન લિંગી દ્રવ્યલિંગથી હોય છે, બહારથી વસ્ત્ર જજા પણ ભાવમાં હજી બધું પહેરેલું છે અનંત કર્મનો ગોટો, તો એટલે કહે છે તેથી ધરોરે ભાવને દ્રવ્યલિંગથી શું સાધ્ય છે. કહે છે 48મો શ્લોક છે ભાવ પ્રભુતનો, એ જ રીતે 52મો શ્લોક છે, 53મો શ્લોક છે શિવભૂતિ નામક ભાવશુદ્ધ મહાનુભવ મુનિવરા તુષ્માસ્પદને ગોખતા પામા પ્રગટ સર્વજ્ઞતા. શિવભૂતિ મુનિ
અડદ અને તેના ફોતરા અલગ કરી દીધી એક બાઈ. અને આ શિવભૂતિ મુનિને તેના ગુરુએ કહેલું કે રાગ મા રૂષ મા તુષ આ ગોખતા હતા પણ કાંઈ યાદ રહ્યું નહીં. નવકર મંત્ર તો યાદ રહેતો જ નહોતો એટલે મા રૂષ મા તુષ આપેલું એ યાદ એટલે માષતુષ થઈ ગયું. ઓલી બાઈ આગળ જાય છે. હવે નગ્ન દિગંબર મુનિ એકલા તો બાઈ આગળ જાય જ નહીં. આ શિવ આ દિગંબર ગ્રંથમાં વાત છે કે શિવભૂતિ મુનિ ત્યાં ગયા, ઓલી બાઈ અડદ અને તેના ફોતરા અલગ કરી દીધી. બાઈ તું શું કરે છે? આ મુનિ પૂછે છે. એટલે ત્યારે વસ્ત્રધારી હશે ને શિવભૂતિ મુનિ. શ્લોક છે. શિવભૂતિ નામક ભાવશુદ્ધ મહાનુભવ મુનિવરા તુષ્માસ પદને ગોખતા પામ્યા પ્રગટ સર્વજ્ઞતા. 53મો શ્લોક છે. આ જ પ્રમાણે 54મો શ્લોક છે. પછી નગ્નત્વ તો છે ભાવથી. શું નગ્ન બાહિર લિંગથી, બાહેર કપડાં કાઢે એટલે નગ્ન થાય કે ભાવથી થાય નગ્ન? રે નાશ કર્મ સમૂહ કેરો હોય ભાવથી દ્રવ્યથી. આ 54મો શ્લોક છે. આ બધું કોનું કોનું આજે મહારાજે લખ્યું છે. પછી પાછળથી શું થાય છે? બધા આગમોમાં સૂત્રોમાં થાય છે એમ શાસ્ત્રોમાં સુધારો થાય, વધારો થાય, ઘટાડો થાય, વધારો થાય, અને આપણે જે છેલ્લું હાથમાં આવે સમજીએ અને એને મૂળ માર્ગ સમજી લઈએ. આગળ કહે છે ભાવપ્રભુતમાં 67મા શ્લોકમાં છે, નગ્ન તો તિર્યંચ નારક સર્વજીવો દ્રવ્યથી. તિર્યંચ નારકી બધા નગ્ન જ છે ને, અને બધા જીવો મૂળ તો નગ્ન જ છે ને, કપડાં નીચે બધા નગ્ન જ છે. છે નગ્ન તો તિર્યંચ નારક સર્વજીવો દ્રવ્યથી, પરિણામ છે નહીં શુદ્ધ જ્યાં ત્યાં ભાવ સમર્પણું જ નથી. પરિણામમાં જ નગ્નતા નથી. એટલે કૃપાલ લખ્યું ને, નગ્ન ભાવ મુંડ ભાવ સહ અસ્નાનતા અદંત ધોવનાદિ પરમ પ્રસિદ્ધ અપૂર્વશ્રમાં. કૃપાલદેવે ખુલાસા કરવામાં કાંઈ બાકી રાખ્યું જ નથી. આગળ શ્લોક છે પાછો ભાવપ્રભુતનો 68મો શ્લોક. તે નગ્ન પામે દુઃખને તે નગ્ન ચીર ભવમાં ભમે, તે નગ્ન બોધી લહે નહીં જીવ ભાવના નહીં જઈને. જો જીન ભાવના છૂટવાની ભાવના નહીં હોય તો નગ્ન દિગંબર સાધુ ભલે થયો ચિરંકાળે નરકમાં રખડશે. કૃપાલદેવે ચરોપથમાં બે જગ્યાએ કહ્યું છે, ઉત્તરસંડામાં અને વસોમાં પણ. નગ્ન વાંદરા ઝાડની ડાળે જોઈ રહ્યા છે કૃપાલદેવ. એટલે કૃપાલદેવ કટાક્ષમાં કહે છે, નગ્ન છો. વાંદરાએ ક્યાં ધોત્યું પહેર્યું હોય? શ્વેતંબર વસ્ત્ર ક્યાં પહેર્યા હોય? નગ્ન છો, વનવાસી છો, એકલ વિહારી છો, અપરિગ્રહ છો, અપ્રતિબદ્ધ છો. હજી મોક્ષને વાર છે. બાહ્યથી છોડ્યું, અંદરથી છૂટ્યું છે. એટલે કહે છે, તે નગ્ન પામે દુઃખને તે નગ્ન ચીર ભવમાં ભમે, તે નગ્ન બોધી લહે નહીં જીન ભાવના નહીં જઈને. 68મો શ્લોક ભાવપ્રભુતનો. અને કૃપાલદેવ કુનકુન આચાર્ય મહારાજ નમસ્કાર કરે છે. તો કુનકુન આચાર્ય મહારાજ આવી ભૂલ કરતા હોય એકાંત પકડીને? પણ આપણે સત્પુરુષને આશય ન સમજીએ અને આપણી બુદ્ધિથી સમજવા જઈએ એટલે પછી અનંતકાલથી જે થયું છે એ જ થાય. પછી પ્રતિક્રમણ કેવી રીતે થાય? પછી ક્ષમાપના કેવી રીતે થાય? પછી આલોચના કેવી રીતે થાય? પછી 8 દિવસ રાખે, 10 દિવસ રાખે, 18 દિવસ રાખે તો શું? વીત્યો કાળ અનંતથી. એટલે કહે છે કે પછી આગળ 71મો શ્લોક છે, નગ્નત્વ દર્પણ ધર્મમાં નહીં વાસ દોષાવાસ છે, તે ઇક્ષુ ફૂલ સમાન નિષ્ફળ નિર્ગુણી નટશ્રમણ છે. આ તો વેશ ધર્યો, કપડાં પહેરીને વેશ ધર્યો, ભગવા પહેરીને વેશ ધર્યો, કપડાં કાઢીને નટશ્રમણ થયો. આ તો આ કુનકુન આચાર્ય મહારાજનો શ્લોક છે 71મો ભાવપ્રભુ. એટલે કહે છે આ જ વાત શંકરાચાર્ય કહે છે કે જટિલો મુંડી લુચ્છિત કેશ આખી જટા લાંબી કરી કે વાળ કાઢી જ નાખ્યા. લુચ્છિત કેશ લોચ કર્યો વાળનો. જટિલો મુંડી લુચ્છિત કેશ કાશાય આગર બહુત્કૃત વેશ. આ બધા વેશ છે, પ્રપંચ છે. આ તો પેટ ભરવાના પ્રપંચ છે બધા. પશ્ચન અપીને પશ્યતિ મૂઢ, જોવાનું શું હતું? આત્મા. પશ્ચન અપીને પશ્યતિ મૂઢ, એ મૂર્ખ આત્માર્થ તો કરતો નથી, તું આત્મા તો જોતો નથી, છૂટવાનો માર્ગ તો સેવતો નથી, વિતરાગનો અર્હતનો નિર્ગ્રંથનો માર્ગ તો તું સેવતો નથી, તું તો સંપ્રદાયનું પોષણ કરે છે. પશ્ચન અપીને પશ્યતિ મૂઢ ઉદર ભરણમ બહુ વેશ. પેટ ભરવાના પ્રપંચ છે આ ખાલી. કહે છે અને છેલ્લે આવે છે ને ક્ષમાપનામાં, હે સર્વજ્ઞ ભગવાન
તમે તો બધું જાણો જ છો, કાંઈ અજાણ્યું નથી તમારું, માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. તમે તો બધું જાણો જ છો ને, આપણે પ્રતિક્રમણ બોલીએ છીએ ને, હે ગુરુરાજ તમે જાણો છો સગળું, છોરું અમે તો તમારા. ગુરુરાજ તો બધું જાણે જ છે, સર્વજ્ઞ છે ને, એટલે કહે છે માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા માગું છું. પણ આ ક્યારે? ભૂતકાળ કી ક્ષમા સફળ જેમ હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા. હવે આ ખરેખર ગળે ઉતરતું હોય કૃપાલદેવનો બોધ, કે મૂળ માર્ગ એમણે કયો છે એ છે. મૂળ માર્ગ સાંભળો જીનનો, કૃપાલદેવ સંભળાવે છે પોકાર કરીને. અને ખરેખર હે ભગવાન હું બહુ ભૂલી ગયો એમ થતું હોય અને ક્ષમાપના કરવી હોય, માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા માગું છું એમ ક્ષમાપના રોજ બોલીએ જ ને, ખરેખર એને પસ્તાવો થતો હોય અને પ્રાયશ્ચિત કરવું હોય, પ્રતિક્રમણ કરવું હોય, આલોચના કરવી હોય, તો ભૂતકાળ કી ક્ષમા સફળ જે હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા. તો હવે ફરીવાર એ મત સંપ્રદાયમાં રાચે, પછી એને શ્વેતંબર દેરાસર કે દિગંબર દેરાસરમાં ફરક પડે, એને આંખવાળી મૂર્તિ હોય કે આંખ વગરની મૂર્તિ હોય એને ફરક પડે, એને સફેદ કપડાં હોય ભગવા કપડાં હોય કે કપડાં ન હોય ફરક પડે. એટલે બ્રહ્મચારીને કહો કે પૂછું કે હું આંખવાળી મૂર્તિ પૂજું કે આંખ વગરની મૂર્તિ પૂજું. એટલે બ્રહ્મચારી એને કહે છે કે આંખ વગરની મૂર્તિ પૂજવાનો ખ્યાલ અને આંખવાળી મૂર્તિ પૂજવાનો બે મિથ્યાત્વવાળા ખ્યાલ છે. તમે મૂર્તિ પૂજવાનું બંધ કરી દો, હવે પ્રભુ પૂજક બનો. તમે જ્યારે મૂર્તિ સામે ઊભા રહ્યો, ચિત્રપટ સામે ઊભા રહ્યો, ત્યારે એમ સમજો કે ભગવાન સામે જ ઊભા છે. હવે મૂર્તિ પૂજક મટી જાઓ અને પ્રભુ પૂજક બનો. મૂર્ખસ્ય પ્રતિમા પૂજા, નહીં તો મૂર્ખો પૂજા કરે છે એવું થશે. જો સમજે તો દેવતા, નહીં તો રણપાષાણ. રાજસ્થાનનો પથ્થર જ છે ને, આંખવાળી હોય આંખ વગરની હોય. અને એ આંખવાળી મૂર્તિ 10-11 આંખવાળી મૂર્તિ, 11-12 આંખ વગરની મૂર્તિ, આ ચુકાદો કોણ આપે? જ્હોન સાહેબ અને મોહમ્મદ સાહેબ, હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના જજ, કે જેને જીનેશ્વર ભગવાનના 24 તીર્થંકરના નામે નથી ખબર, જેને એકેન્દ્રી દયાની ખબર જ નથી, જે પંચેન્દ્રી જીવની દયાની ખબર નથી જેને, એ તમારો ધર્મનું સંચાલન કરશે? આપણી આ દૂરદર્શા છે અત્યારે મતભેદ પકડીને. એટલે છોડી મત દર્શન તણો આગ્રહ. એટલે કોઈ એવો ડાયો નહીં હોય આંખવાળી મૂર્તિ માનવાવાળો કે આંખ વગરની મૂર્તિ માનવાવાળો, કે ભગવાનની આંખ ખોતરવી પડે. એટલે બ્રહ્મચારીજી કહે છે કે ભગવાન જ્યારે કેવળ જ્ઞાન થયું ત્યારે આંખ તો હતી જ ને, જ્ઞાનરૂપે આંખ તો હતી જ. આ નહીં સમજાય તો પ્રતિક્રમણ કેવી રીતે થશે? એટલે કહે છે કે માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. અને આ શેરડો પડે તો એને નિંદામી ગરહામી અપણ ઓસિરામી થાય, અને પછી એને લાગે કે આ મત સંપ્રદાયથી હું અધમા ધમ અધિકોપતિ સકળ જગતમાં હું છું, આવું થાય તો આ પ્રતિક્રમણ એનું સફળ થાય અને પરવિષણ લેખે લાગે. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો, શુભ ભક્તના જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું, સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. એણે તો કહ્યું જ છે કોઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનનું પણ સર્જિત થવું સંભવિત હશે તે તો થશે, આમ થકી બીજેથી નહીં. એટલે આ મૂળ માર્ગ આ છે, આ ગળે ઉતરે તો હજી છૂટવા હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.